Jai Satchidanand. Kalpesh Bhai puche che, ghani var ungma jat jat na swapno aave che, to te sacha bane ke na bane? Kalpesh Bhai, swapna ne bahu samajva jevu che. Kharekhar swapna shu che? E ek antar vignan che. Darek swapna kaik ane kaik apanne kehta hoy che. Apna sharir ni sathe bija be sharir avela che. Apanne je dekhay che te sthul sharir che. એની સાથે બીજા બે શરીર જે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એટલે ટૂંકમાં ત્રણ શરીરથી આપણા કર્મો આપણે ભોગવી રહ્યા છે જેમાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ત્રણ સાથેના કર્મો બાંધેલા હોય અને આપણે એને પરિણામ ભોગવીએ ત્યારે એ આ જાગતું સ્વપ્ન છે પરંતુ જ્યારે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ બંનેથી જે બાંધેલા કર્મો હોય એને ભોગવવા માટે આપણને સ્વપ્ન આવે છે સ્વપ્ન કોઈ ખોટા હોતા નથી યથાર્થ હોય છે ઇફેક્ટિવ છે તેમજ દરેક સ્વપ્ન સાચા પડે તેવું પણ નથી મૂળ સ્વપ્ન આવવાનું કારણ આપણા સૂક્ષ્મ દેહ અને કારણ દેહના કર્મનું પરિણામ છે જેને આવા બે દેહના કર્મો ખૂબ બાંધ્યા હોય એને ખૂબ સ્વપ્ન આવે અને કેટલાકને તો આવા સ્વપ્ન આવે તે ખબર પણ ના પડતી હોય કારણ કે આવરણ એટલા બધા ગાઢ હોય કે સ્વપ્ન એને યાદ પણ ના રહે પરંતુ આપણને જે સ્વપ્ન આવે છે તેવું જ બહાર બનશે તે ખરેખર બને પણ ખરો અને ના પણ બને સ્વપ્નના કારણે જ બહાર ઘટના બને છે તેવું કોઈ વિજ્ઞાન નથી તેવી કોઈ હકીકત નથી ઘણાને હીરો બનવાના સ્વપ્ન આવતા હોય ઘણાને કરોડપતિ બનવાના સ્વપ્ન આવતા હોય પરંતુ વાસ્તવમાં બધા જ તે બની શકતા નથી એવું આપણે જાણીએ છીએ સ્વપ્ન તો ખરેખર કર્મનો ભોગવટો જ છે પરંતુ તે યથાર્થ છે જેમ કરોડપતિનું સ્વપ્ન આવે છે ત્યારે માણસ એકદમ આનંદિત થઈ જાય અને જ્યારે દુઃખના સ્વપ્ન આવે ત્યારે દુઃખી પણ થઈ જાય કેટલાક લોકોના તો આંખમાં આંસુ પણ આવી જાય નાના બાળકોને પણ ઘણીવાર જાત જાતના સ્વપ્ન આવતા હોય અને સ્વપ્નની ઇફેક્ટ સ્થૂળ શરીર પણ થતી હોય છે એટલે જાગી જાય વાસ્તવમાં સ્વપ્ન એ પૂર્વે આપણે જે વેદન કરેલા છે પૂર્વે જે કર્મ બાંધેલા છે એનું જ પરિણામ આવે છે બીજું કોઈ વસ્તુ આપણને સ્વપ્નમાં આવતી નથી
અને જેને જો જ્ઞાની પુરુષનું સ્વપ્ન આવે તો એને કાયમનો બેડો પાર થઈ જાય. અનંતકાળથી ભટકતું ચિત્ત એની અંદર જો જ્ઞાની પુરુષ આપણના સપનામાં આવે તો કાયમની શાંતિ થઈ જાય. ક્યારેય આપણને જ્ઞાની પુરુષનું સ્વપ્ન ના આવે, કારણ કે એવા યોગ કોકને જ બનતા હોય છે. કેટલાક લોકો તો સ્વપ્નની અંદર લગ્ન હોવ કરતા હોય, વાસ્તવમાં તે વાંડા હોય, પરંતુ એ સ્વપ્નની અંદર એને એટલો બધો આનંદ આવે અને એના કારણે એની બધી જ અસરો પોતાના સ્થૂળ દેહ પર જોવા મળે. સ્વપ્નની અંદર જે હકીકત આવે છે તે આપણને સ્મૃતિમાં રહી જાય તો એની ઇફેક્ટ ઘણા સમય સુધી આપણને જોવા મળે. જ્ઞાની પુરુષોની ભાષામાં તો આપણે અત્યારે જે આંખે જોઈએ છે, અનુભવીએ છે, પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે તે દરેક સંયોગને જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ તો સ્વપ્ન જ છે. આ ઉઘાડી આંખનું સ્વપ્ન છે, પેલી બંધ આંખનું સ્વપ્ન છે. જો આપણી દ્રષ્ટિમાં આપણે જાગૃત થઈ ગયા કે પોતે કોણ છે, તો આ ઉઘાડી આંખનું પણ જીવન સ્વપ્નમય લાગશે. એટલે કે જેમ સ્વપ્નની અંદર અહંકાર જાગૃત નથી હોતો, તેમ આ જીવનની અંદર બધા જ કાર્યો કરવામાં પણ અહંકારની જાગૃતતા જતી રહે છે, પછી એક પણ કર્મ બંધાતું નથી. એટલે જે કંઈ પણ સ્વપ્ન આવે છે એને સાચા જ માનીને આખો દિવસ એની અસરમાં રહેવું એવું કંઈ જરૂર નથી. જય સચ્ચિદાનંદ.